આપવાને ગ્રામરનો થોડો ખ્યાલ લઈ રહ્યા છે. ગઈકાલે મેં તમને એ એન ધ આર્ટિકલ વિશેની ખાલી જગ્યા પડાવી હતી, બરાબર છે. અને આજે આપણને હું તમને આને પાસ્ટ ટેન્સનો ખ્યાલ આપ્યો હતો એટલે ભૂતકાળના રૂપમાં. આજે હું તમને અહીંયા યુનિક ટુના જે ઓપોઝિટ વર્ડ છે તે મેં લખ્યા છે અને એ ઓપોઝિટ વર્ડ તમારા મોમેન્ટમાં પાંચમાં લખવાના રહેશે. પુઅર એટલે રીચ, હેપી એટલે અનહેપી, ફેસ એટલે સ્ટેલ, બ્રેવ એટલે કાવડ, ક્રુડર એટલે કાઇન્ડ, ફેલ એટલે સક્સેસ, રૂઝ એટલે ટાઇની, ટફ એટલે ઇઝી, ડેડ એટલે એલાય અને ડર્ટી એટલે ક્લીન, બરાબર છે. એ જ રીતે આજે આપણને એન્ડ અને બધવાળા વાક્ય કેવી રીતે જોડાય તે વાક્યનો ખ્યાલ લેવાનો છે. તો એ માટેની સૂચના લખેલી છે કે બે વિધાનો વચ્ચે જ્યારે ભિન્નતા કે અસમાનતાનો ભાવ નીકળતો હોય ત્યારે તે બે વિધાનોને બધથી જોડવામાં આવે છે. બધનો અર્થ થાય છે પરંતુ અથવા પણ. ધારો કે હું એવું કહું કે હું પરીક્ષામાં મહેનત કરી, મેં પરીક્ષામાં મહેનત કરી છતાં પણ નાપાસ થયો, છતાં પણ જો હું શબ્દ ગુજરાતી બોલું તો જ્યારે આ રીતે બે વાક્યને જોડવાના હોય છે ત્યારે બધનો ઉપયોગ થાય છે. અને એન્ડ વાક્ય એન્ડથી ક્યારે જોડી શકાય તો એ માટે તમારે એન્ડનો ઉપયોગ ક્યારે થઈ શકે તો એન્ડનો મતલબ થાય છે અને. આપને હું એક વાક્ય લઉં કે ભાઈ ગુલાબનો છોડ નાનો અને સુંદર છે, નાનો અને સુંદર છે, તો એમ પહેલાં બોલી લઉં ગુલાબનો છોડ નાનો છે સુંદર છે, તો હું એ બેને મારે એક કરવા એટલે કઈ રીતે લખે કે ગુલાબનો છોડ નાનો અને સુંદર છે, બરાબર છે. આ જ રીતે આજે આપણને આ વાક્યનો ખ્યાલ લેવાનો છે. આ સૂચના પણ તમારે નોંધમાં ઉતારવાની રહેશે. હું તમને આ વાક્ય કેવી રીતે જોડવાના છે તેનો ખ્યાલ આપું છું કે બધથી જોડવાના કે એન્ડથી જોડવાના. વી આર પુઅર, વી આર હેપી, અમે ગરીબ છે, અમે કેવા છે હેપી છે એટલે કે ખુશ છે અમે. તો આ વાક્યને કોનાથી જોડાય, એન્ડથી જોડાય કે બધથી જોડાય? તમે એવું કહી શકો કે વી આર પુઅર એન્ડ હેપી, અમે ગરીબ છે અને સુખી છે એવું લખાય? ના, વી આર પુઅર બટ હેપી. શું લખાય? વી આર પુઅર બટ વી આર હેપી. અમે ગરીબ છે અને સુખી છે બટ હેપી, બરાબર. વી આર પુઅર બટ હેપી. બીજું વાક્ય, રાહુલ ઇઝ ટોલ, હી ઇઝ હેન્ડસમ, તો શું લખાય? રાહુલ ઇઝ ટોલ એન્ડ હેન્ડસમ. રાહુલ ઊંચો અને દેખાવો છે. બીજું, હી વર્ક હાર્ડ, હી ફેલ ધ એક્ઝામ, તો શું લખાય? હી વર્ક હાર્ડ બટ હી ફેલ બટ ફેલ ધ એક્ઝામ. તે સખત મહેનત કરી કામ કર્યું છતાં પણ એક્ઝામમાં શું થયો? નાપાસ થયો. ચિરાગ લવ્સ જીનલ, જીનલ લવ્સ ચિરાગ, તો શું લખાય? ચિરાગ લવ્સ જીનલ એન્ડ જીનલ લવ્સ ચિરાગ. તે નામ આ
તે સુંદર છે. આઈ લાઈક ઇટ, આઈ વોન્ટ ઇટ. તો શું લખાય? આઈ લાઈક ઇટ. તે ગમે છે અને એન્ડ આઈ વોન્ટ ઇટ. મને ગમ્યું અને મેં ખરીદ્યું. આઈ કેન સ્પીક ઇંગ્લિશ, આઈ કાન્ટ રાઇટ ઇટ. શું કહે છે? આઈ કેન સ્પીક ઇંગ્લિશ બટ આઈ કાન્ટ રાઇટ ઇટ. હું અંગ્રેજી બોલું છું પણ લખી શકતી નથી. બરાબર છે. એ રીતે આ એન્ડ અને બટ દ્વારા વાક્ય મેં તમને સમજાવી દીધા. બરાબર છે. એવા ઘણા બધા વાક્ય ગ્રામરમાં આપેલા છે, પણ મેં અહીંયા એક્ઝામ્પલ તરીકે થોડાક જ લીધા છે, તો તમારે એ કરી લેવાના છે. બરાબર છે. એટલે આ ઓપોઝિટ વર્ડ હોમવર્કમાં પાંચ વાર આ ગ્રામર ના જે યાદ રાખો છે, બટ અને એન્ડ વિશેના જે વાક્ય તેનો ખ્યાલ આપેલો તે નોટમાં એકવાર લખેજો, અને આ વાક્ય પણ તમે નોટમાં એકવાર ઉતારી લેજો. હવે આવતા પાઠથી આપણને આ ઇંગ્લિશનું બે યુનિટનું ગ્રામર પૂરું થયું છે. હવે આગળથી આપણે કંઈક નવું કરીશું. બરાબર છે. ચાલો.